નમસ્કાર દોસ્તો, નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શહેરના ઘાટલોડે વિસ્તારના એક મહિલાએ કોઈ કામ ધંધો ન કરતા પતિને નાનું મોટું કામ કરીને પૈસા કમાવાનું કહેતા પતિ મહિલાઓના વસ્ત્રો પહેરીને વેન્ડોળોની ટોકડીમાં ફરી રૂપિયા માંગતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા અભિયમ હેલ્પલાઈન પર એક ફોન કરી પોતાની વ્યથા અંગે કહ્યું હતું કે હું બે બાળકોની માતા છું અને મારો પતિ કોઈ કામ ધંધો કરતો નથી. હું તેને મદદ કરવા માટે નાનું મોટું કામ કરવા તૈયાર છું, પરંતુ તેઓ ઘરની જવાબદારીમાંથી છટકવા માટે વેન્ડર બની ગયા છે અને મારા પતિ સ્ત્રીઓના કપડાં પહેરીને સ્ત્રીઓની જેમ જ શૃંગાર કરી વેન્ડરોની ટોળકીમાં ફરે છે અને ઘરની કોઈ જવાબદારી ઉપાડતા નથી. આ સંજોગોમાં મારી પાસે આવકનું કોઈ સાધન નથી, હું શું કરું? મને મરવાનો વિચાર આવ્યો છે, પરંતુ બાળકોની સામે જોઈને વિચાર માંડી વાળું છું. અભિયમની ટીમે આ ફોન કરનારી મહિલાની વાત સાંભળી તેમના ઘરે જઈને તેના પતિનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ ટીમ ઘરે આવી હોવાનું જાણી પતિ સ્ત્રીના કપડામાં ઘેર આવ્યો હતો. કાઉન્સિલરે મહિલાના પતિને સમજાવ્યો હતો કે તમે પુરુષ તરીકે જન્મ લીધો છે, તો જવાબદારીમાંથી છટકી જવા માટે કિન્નર બની પત્ની અને બાળકોને નોંધારા મૂકી દેવાય નહીં. કાઉન્સિલરની સજાવટ પછી પતિએ જવાબદારી ઉપાડવાનું સ્વીકાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઘરની જવાબદારીમાંથી છટકવા પતિ કોઈને કોઈ બહાનું કરતો હતો અને બહાર લકડી ખાતો હતો. ત્યાં સુધી પત્ની એમ હતું કે તેઓ સુધરી જશે, પરંતુ ઘરની જવાબદારીથી છટકવા માટે પતિએ સ્ત્રીના કપડાં પહેરવાનું ચાલુ કર્યું હતું અને સ્ત્રીની જેમ શૃંગાર કરીને વેંડોળીની ટોળકી સાથે ફરવાનું શરૂ કરતા પત્ને ના છૂટકે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા અંતે મામલો શાંત પડ્યો હતો. તો આ તો વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે.